આખરી મીડિયા સમક્ષ આવ્યા જમનાબેન વિગડ તાંત્રિકતા ખેલવાદ હવે આપી રહ્યા છે સુવ્યાની સારા જમનાબેન મીડિયાને જ્ઞાન આપી રહ્યા છે કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનો કારણ છે હું બાવા ભુવા તુતારા માનતી નથી તેવું કેવું છે જમનાબેન સમાચાર તો દેશમાં મોંઘવારી બેકારી બેરોજગારી કુપોષણ પચાવી પાડી છે જે ચીને એની વાત કરવી જોઈએ અમે આવા બાવા ભુવા તુતારામાં માનતા નથી અમે બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયી છીએ બુદ્ધના રસ્તે ચાલનારા છીએ અને અમે માનવતા અને સમાનતાના રસ્તે છીએ મારું રાજકારણ પૂરું કરવાનું કામતું કરું છું સાથે સાંભળે કે જમનાબેન બ્રિગેડ હવે કહી રહ્યા છે કે તેઓ બાવા કે ભૂવા કે તાંત્રિક પણ માનતા નથી તેમણે જો મુદ્દો મીડિયાએ ઉછાળવો હોય તો અલગ અલગ મુદ્દાઓ તેમણે જે બતાવ્યા હતા પરંતુ તાંત્રિક વિધિની વાતને એમસીના નેતા વિપક્ષ શહેઝાદ ખાન પઠાણ નિમ્ન સ્તરની રાજનીતિ ગણાવી જોકે શહેઝાદ ખાન પઠાણ અંદર શરદન પ્રutsuન આપતા હોય તી રીતે જામુ કે મારુ પરિવાર આબાદ થી માનસિક તલાવમાં ગરગાવ થઈ ગયો અને માનસિક રીતે વ્યથિત થયો છે રાજનીતિ મે ઇસ લેવલ તક ઘિરકર રાજનીતિ કરના બહોત શરમनाक વાત હે 12 સાલ હો ગયે મુજે રાજનીતિ મે 12 સાલ મે મેને આજ તક મેરી રાજનીતિ મે કભી નેગેટિવ રાજકારણ નહીં દેખા ઇસ લેવલ કા નેગેટિવ રાજકારણ નહીં દેખા ये सब चीज़ों पे ज़्यादा भरोसा ना करें क्योंकि अंधविश्वास की बातें है ये सब लेकिन जो मेरा परिवार है परिवार मेरा एक, एक हिंदुस्तानी जो परिवार होता है काफ़ी धार्मिक होता है जो मेरी बीवी हो या मेरे दो छोटे बच्चे हैं मेरा एक पाँच छः महीने का बच्चा है और शैलेश भाई परमार जी हैं उनके भी दो बच्चे हैं तो ये सब चीज़ें परिवार पे कहीं ना कहीं इफ़ेक्ट होती है मेंटली डिस्टर्ब होते हैं ये सब चीज़ों से डर की तो बात नहीं है लेकिन कहीं ना कहीं जैसे मैंने बताया कि परिवार को काफ़ी डिस्टर्ब रहते हैं परिवार ये सब मुद्दों से यदि कोई किसी व्यक्ति पर ऐसे मैसेज आते हैं कि आप पे कोई काला जादू करता है कोई काली विद्या करता है तो कोई हिंदू परिवार होता है वो कोई पुजारी के पास जाता है मुस्लिम होता है वो कोई मौलाना के पास जाता है तो इस तरीके की घटनाओं में इस तरीके का सहारा लिया जाता है हमारे हाईकमान हमारे जगदीश ठाकुर जी है रघु शर्मा जी है आपके मीडिया के माध्यम से और मैं निवेदन भी करूँगा हाईकमान से कि इस तरीके के राजकारण फ्यूचर में ना हो કોંગ્રેસમાં સર્જાયેલા કાળા જાદુના કકડાટમાં અમદાવાદના પ્રભારી અને ગાંધીનગરના ધારાસભ્ય સી જે ચાવડા તથા ઇમરાન ખેડાવાલાની પ્રતિક્રિયા સામે આવી સીજે ચાવડાએ કહ્યું કે તેમણે જમનાબેન વેગડ સાથે વાત કરી છે પરંતુ જમુનાબેને તમામ આરોપો ફગાવી દીધા તે બીજી બાજુ ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે બે હજાર એકવીસમાં આ પ્રકારની રાજનીતિ બિલકુલ યોગ્ય નથી સાથે સાથે તેમણે કોંગ્રેસ પક્ષ પાસે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી જો આ રીતે આશરો લેવામાં આવ્યો હતો તે ખોટી બાબત છે એ સજાદભાઈ અને શૈલેષભાઈનું કહેવું છે અને જમનાબેનનું કહેવું છે કે મેં આવો કોઈ આશરો લીધો નથી અને આ આ ઓડિયો ક્લિપ થઈ છે એમાં મારો અવાજ નથી અને એમને ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે પરંતુ ખરેખર જો એમનો અવાજ હશે અને એમને આવો આશરો લીધો હશે આવા તાંત્રિકનો અને તાંત્રિક જે વાત કર્યા છે વિભત્સ વાત કરે છે મને એમ પણ લાગે છે કે કોઈ તાંત્રિક કે કોઈ સાધુ સંત કે કોઈ ધર્મગુરુ આવી વિભત્સ ભાષામાં અને પણ મહિલા આવી ગારો બોલી શકે નહીં એટલે એક ષડયંત્ર ભાગ પણ હોઈ શકે એની પણ પાર્ટી તપાસ કરી રહી છે પોતે એ પ્રમાણે અંદર ઉલ્લેખ છે કે મને પક્ષના નેતા તરીકે બેસવાનું હતું પણ આ આ લોકોએ બેસવા દીધી ખૂબ ગંભીર વાત છે અને કોંગ્રેસ પાર્ટીએ આના પર વિચાર કરીને જે પણ એક્શન લેવા જોઈએ તાત્કાલિક એક્શન પણ લેવા જોઈએ કે આ પ્રમાણેની વાત એકવીસમી સદીના અંદર આજે એક ચૂંટાયેલા પ્રતિનિધિ આવી વાત કરતા હોય તો આપણે પ્રજાને શું સંદેશો આપી શકીએ

આ ધારાસભ્ય છે કે કોર્પોરેટર છે જેને આવી રીતે નિમ્ન કક્ષાની વાત કરી છે એમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ આવા પદ પણ છીનવું લેવું જોઈએ આવા કોર્પોરેટર પદે પણ લોકોએ રાજીનામું માગવું જોઈએ એટલા માટે લોકોને રા પ્રજાના પ્રતિનિધિ તરીકે બંધારણનું એને માન આપવું જોઈએ આ તો બંધારણનો પણ ભંગ કરેલો છે અને લોકોને વૈજ્ઞાનિક માનસમાં અવરોધરૂપ કામ કર્યું છે અને આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે વિપક્ષતા દેખાઓ વિપક્ષતા નેતા સહિત કાર્યકર્તાઓ હાજર ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મેયરને તેઓ આવેદનપત્ર આપશે વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને અવઢવમાં જીટીયુ સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અવઢવમાં ડિપ્લોમા સેમેસ્ટર ત્રણની પરીક્ષા નથી લેવાઈ સેમેસ્ટર ચારનો અભ્યાસક્રમ શરૂ કરી દેવામાં આવ્યો તો સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો સેમેસ્ટર ત્રણની પરીક્ષાની તૈયારી કરવી કે સેમેસ્ટર ચારના અભ્યાસક્રમ ભણવો તે મૂંઝવણ સેમેસ્ટર ત્રણની ઓફલાઈન કે ઓનલાઈન પરીક્ષા લઈને સેમેસ્ટર ચાર શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગ વિદ્યાર્થીઓના રોષને જૂતા જીટીયુ સાંજ સુધીમાં પરીક્ષાની તારીખ જાહેર કરશે અને પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન લેવી તે પણ જીટીયુ જાહેર કરશે ગઈકાલે જ ડીન એસોસિએટ ડીન બધાને આ પરિસ્થિતિ અને જે કંઈ હવે ધીરે ધીરે નોર્મલ થઈ રહી છે એ બધી બાબતોની ચર્ચા થઈ અને પરીક્ષા ક્યારે લેવી વગેરેની પણ ચર્ચા થઈ તો રાજકોટના બહુમાળી ભવન ખાતે અરજદારોની લાંબી લાઈન જોવા મળી વિવિધ ભરતી પરીક્ષાને લઈને અરજદારો નોન ક્રિમિનલ જાતિના દાખલા સહિત વિવિધ સર્ટિફિકેટ લેવા બહુમાળી ભવન પહોંચ્યા ભારે ભીડનો એજન્ટોએ ફાયદો ઉઠાવી રહ્યા છે ફટાફટ કામ કરી આપવાના નામે અરજદારો પાસેથી સાડી ત્રણસોથી ચારસો રૂપિયા ઉઘરાવી રહ્યા છે સવારથી લાઇનમાં ઉભેલા ઉમેદવાર લાઇનમાં જ રહી જાય છે અને એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતા અરજદારોનું કામ વહેલા પતી જતું હોય છે બીજી બાજુ અધિકારીનું કહેવું છે કે જાણકારીના અભાવે અરજદારો એજન્ટોની વાતોમાં આવી જતા હોય છે અરજદારો સાથે કર્મચારી આજ દિવસ સુધી હું ચેલેન્જ કરી શકું છું કે કોઈ પણ જાતની કોઈ પણ કઈ માંગણી કરી નહીં હોય એ જે એજન્ટ પ્રથા છે એ જે બહારના લોકો બેસે છે એ પ્રિમાઇસિસમાં બેસે છે નહીં કે સમાજ કલ્યાણની ઓફિસમાં એ પ્રિમાઇસિસમાં બેસે છે અને અંબોભ માણસો આવતા હોય અથવા બીજા આવતા હોય તો એ એમાં ભોરમાઈ જાય છે સરકારી કચેરીઓમાં હજુ પણ એજન્ટ રાજ યથાવત હોવાના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના બહુમાળી ભવનના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર યુવાનો છે તે વહેલી સવારથી આ લાઇનો લગાવીને ઊભા છે કારણ કે આ તમામ જે યુવાનો છે તેમને નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ જોઈ છે સાથોસાથ વાત કરવામાં આવે તો કેટલાક જાતિના દાખલા લેવા પણ અહીં આવી પહોંચ્યા છે અને બીજી તરફ

તો ત્યાંથી મને ના પાડી દીધી કે આ તમારો વારો આજે નહીં આવે બપોરે બે વાગ્યા બાદ આ લોકો કામ કરે છે લંચ પછી આ લોકો સર્ટિફિકેટ કાઢવાના કે કામ બપોર સુધી લંચ પહેલાં જ કરે છે અઢી વાગ્યા અઢી વાગે એ લોકોની રિસેસ પૂરી થઈ જાય અને અઢી વાગ્યાથી તો ચાર વાગ્યા સુધીમાં એ લોકોને સર્ટિફિકેટ વિતરણ કરવાનું હોય એની પ્રોસેસ કરે છે કહી શકાય કે અરજદારોનું પણ કેવું છે ફરી એક વખત હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે ખાસ કરીને એજન્ટ રાજ હજુ પણ યથાવત છે ને હાલ અત્યારે પણ જોઈ શકાય છે કે કઈ રીતે લોકોને અહીંયા જે બહાર બેઠેલા જે એજન્ટો છે તે કાગળિયા કરાવી આપે છે સોગંદનામા કરાવી આપે છે ને અહીં પણ મસ મોટી ભીડ છે તે જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક જે સરકારી બાબુઓ છે તે સમયસર કામ નથી કરતા ને તેના જ કારણે લોકો છે તે પૈસા જે દસ રૂપિયાનું ફોર્મ હોય છે તેના ચારસો રૂપિયા સુધી એટલે કે સોગંદનામા સહિત ચારસો રૂપિયા દેવા મજબૂર બની રહ્યા છે અંકિત પોપટ ન્યૂ સિટી ગુજરાતી રાજકોટ ચૂંટણીમાં હાર કે જીત પાછળ દાળ કારણભૂત હોય છે વલસાડમાં સરપંચ સન્માન સમારોહમાં મંત્રી નરેશ પટેલે ગૃહ વખતે હવા ચાલી ગઈ એટલે તાલુકા પંચાયત જીત્યા

તો એ મુદ્દો એવો બનાવી કે આપણે ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી દારૂબંધીના લીરે લીરા ઉડાડનાર બીજું કોઈ નહીં પરંતુ સરકારી બાબુઓ જ છે મહીસાગરના વીરપુરના ડેભારી ગામે સરાફરી ઓફિસમાં સરકારી ઓફિસમાં દારૂની મહેફિલ મારતા અધિકારીઓ ઝડપાઈ ગયા અને એ જ અધિકારી છે કે જે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુરશી પર બેસાડવામાં આવતા હોય છે પરંતુ આ અધિકારીઓને પ્રજાના કામમાં નહીં પરંતુ દારૂ પીવામાં જ આનંદ આવતો હોય તેવું લાગી રહ્યું છે વીરપુરના ડિભારી ગામના તલાટી રમેશભાઈ જેઓ દારૂ પીતા ઝડપાઈ ગયા દારૂની મહેફિલના તમામ દ્રશ્યો મોબાઈલમાં થયા જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તલાટી ઓફિસમાં આવીને પગ પર પગ ચઢાવીને દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા ત્યારે સવાલ થાય કે તમે ઓફિસમાં કામ કરવા આવો છો કે પછી દારૂ પીવા માટે દારૂબંધી હોવા છતાં બેફામ બનીને દારૂ પીનારા તલાટી થોડી તો શરમ કરે આ પ્રજાનું કામ છે કે જ્યાં સરકારી જગ્યા છે જ્યાં સરકારી પદ પર તમને બેસાડવામાં આવે છે જ્યાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હોય પરંતુ અહીં આપે મહેફિલ જે શરૂ કરી હતી દારૂની મહેફિલ તો પોતાના પત્ની ગરિમા જાળવવાની વાત તો દૂર નહીં પરંતુ તો આ વિડીયો સામે આવ્યા બાદ ન્યુઝી ગુજરાતીની ટીમ વીરપુરના ડિભારી ગામ પર પહોંચી અને ગ્રામ પંચાયતની ઓફિસ પર તાળા લાગેલા જોવા મળ્યા બીજી તરફ પંચાયતના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલ પણ મળી આવી રમેશભાઈ તલાટી કરીને છે અમારી પંચાયતની ડેભારી પંચાયતમાં એ રોજ દારૂની બોટલો લાવી અને દારૂ રોજ એ રોજ પીવે છે અને ખોટું વર્તન કરે છે અને લોકોને પાસે કહે છે કે પૈસા ના હોય તો દારૂની બોટલ લઈને આવો અને કામ કરી જાઓ એમ કેટલા ટાઈમ થી આવું ચાલે છે ને તમે કેટલા કેટલા અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે તમારી અમે ડીડીઓ સાહેબ ને વચ્ચે વિડિયો કર્યો તો પણ ખબર નહી અમે કદાચ ઉપર હોદી કા તો મોટી પોચ હોય એ આપણને ખબર નથી પણ એનો કોઈ પગલા લેવાયા નતા એટલે અમારે છેલ્લા કંટાળીના સ્ટેપ કરવું પડ્યું છે જે વિડીયો વાયરલ થયો થઈ રહ્યો છે એ બાબતે શ્રી આ તલાટી કમંત્રી શ્રી રમેશભાઈ ચૌહાણ નામ ધત્રાટી ગ્રામ પંચાયત દેવારીમાં ફરજ બજાવે છે અને તેઓના આ વિડીયો ગઈકાલે જે વાયરલ થયેલો છે એ વિડીયો બાબતે આજે ગ્રામ પંચાયત લેવલે તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં ગ્રામ પંચાયત જે ઘર છે એની આજુબાજુમાં તપાસ કરતાં ક્યાંય માદક પદાર્થનો જે ચીજવસ્તુ કંઈ જોવા મળેલ નથી અને ગ્રામ પંચાયતને લોક ખોલી અને અંદર તપાસ કરતાં કબાટની અંદર અને જે રેકોર્ડ રાખવામાં આવે છે એ જગ્યાએ તપાસ કરતા કોઈ પણ માદક પદાર્થનો દ્રવ્ય જે કઈ ચીજ વસ્તુ જોવા મળતી નથી મુંબઈ પુણે હાઈવે પર ખંડાલા નજીક ટેમ્પો પલટી ગયો ટેમ્પો પલટી મારતા રિક્ષાને અથડાવ્યો અને અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મુંબઈ પુણે હાઈવે પર અકસ્માતનું આ દ્રશ્ય સામે આવ્યું છે સીસીટીવી

અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓ વિવાદાસ્પદ પરીક્ષા પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ જાહેર કરી તારીખ અને પેપર લીક થવાના કારણે ડિસેમ્બર મહિનામાં જ રદ કરવામાં આવી હતી પરીક્ષા તો હવે વીસમી માર્ચ હિડકલાર્ક થી પરીક્ષા લેવામાં આવશે વિવાદાસ્પદ હેડ ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે અને વીસમી માર્ચે હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે જોઈએ વધુ કલાક સમાચાર બ્રેક બાદ વેલકમ બેક મોરબીના શકત શનાળા ગામ ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિરનો કુવો કોરોના સહિત તમામ સામે રક્ષણ આપે છે તેવી ગામ લોકોની શ્રદ્ધા છે

ખાલી કહેવાય કે એક ગ્લાસ જેટલું પાણી આવતું પણ તો પણ આખું ગામ એમાંથી પાણી પીતું કે ત્યારે વસ્તી ગામની હતી પંદર પંદર હજાર માણા એ ગ્લાસ ગ્લાસ કરીને આખું બેડું ભરતા રોગ ન થાય ભાઈ બીમાર જ ન માણા પડે પછી ક્યાં વાત રે આ પાણી પીવાની ફિલ્ટર પીવાય માંદા પડે મોરબી થી ડોક્ટરો સાહેબો એ બધા પાણી ભરવા આવે એમ કે આમાં કેમ સેલ હોય એમ કઈ કે કેલ્શિયમ હોય એમ મોરબી જિલ્લામાં કોરોના મહામારીને લઈને જે લોકો છે તે યુક્તિ પ્રયુક્તિઓ કરી રહ્યા છે ત્યારે શક્તિ માતાજીના મંદિરની અંદર આવેલો જે કૂવો છે જે પૌરાણિક મહત્ત્વ ધરાવે છે ઉનારત વખતે પણ જે આ કૂવાએ અનેક લોકોને પાણી પૂરું પાડ્યું હતું મોરબી સહિતના જે અન્ય વિસ્તારોના લોકો દ્વારા પણ આ કૂવાએ પાણી પૂરું પાડ્યું હતું ક્યારેય પણ આ કૂવામાં પાણી હાલ સુધી ખૂટ્યું નથી જે માતાજીની અસીમ કૃપાને લઈને પણ આ કૂવાનું એક લોકોમાં પણ એક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે અત્યારે અત્યારે કોરોના મહામારીની વચ્ચે પણ આ કૂવાનું મહત્ત્વ એક આસ્થાની દ્રષ્ટિએ આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ અત્યંત વધ્યું છે ત્યારે લોકો જે આ જ કોરોના મહામારી વચ્ચે આ કૂવાનો ઉપયોગ ઔષધિ તરીકે કરી રહ્યા છે જેને લઈને શક્તિ માતાજીની શ્રદ્ધા અને ભક્તિમાં પણ જે ભક્તોમાં પણ આ કૂવાનું મહત્ત્વ અત્યંત વધી ગયું છે અતુલ જોશી ગુજરાતી સનાણા મહીસાગર જિલ્લાના કડાણા ડેમના કેચમેન્ટ એરિયાના ડુંગરોમાં લગભગ પાસઠ કરોડ વર્ષ જૂના વમળો સાથેના પથ્થર મળ્યા બે યુવાન ભૂસ્તરશાસ્ત્રીઓ તીર્થરાજસિંહ સોલંકી અને પુષ્પરાજસિંહ સોલંકીને સંશોધન દરમિયાન આ પથ્થર દેખાયા હતા પથ્થર પરના વમળો શાસ્ત્રમાં અજાયબી છે કેમ કે આ વમળો ડાયનાસોર યુગના પહેલાના છે રેતીમાંથી કાળક્રમે સર્જાયેલા પથ્થર પરના વમળો પાણીના વહેણને કારણે સર્જાયા છે અચરજની વાત એ છે કે પાંસઠ કરોડ વર્ષથી આ પથ્થર અને વમળો સચવાઈ રહ્યા છે આ પથ્થર પોતાનામાં ભૂસ્તરીય અજાયબી છે રસ્તાના કિનારે હોવાથી આ પથ્થરોને સાચવવા જરૂરી છે અને આ માટે બંને ભૂસ્તરશાસ્ત્રીઓએ જિલ્લા કલેક્ટર અને જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને જાણ કરી આ માર્કિંગ્સનું ઇમ્પોર્ટન્સ એટલે છે કે એ રેર માર્કિંગ્સ છે જે આપણે મતલબ જે આ જે પથ્થરો છે જે કડાણા સાઈડના એ પથ્થરો રેતીમાંથી બન્યા હોય ક્વાડઝાઇટ કહેવાય અમને તો રેતી જ્યારે પ્રેશર અને ટેમ્પરેચરની કન્ડિશનમાં જાય ત્યારે આ રીતના પથ્થર બનતા હોય છે હવે આ જે સ્ટ્રક્ચર છે એ આપણને બતાવે છે કે અહીંયા સેલો પાણી છીછરું પાણી હોય એ રીતનું કન્ડિશન હશે જ્યારે બી આ પથ્થર ત્યાં બન્યો હશે જ્યારે એ રેતી ત્યાં આવી હશે तो इतले आ स्ट्रक्चर न इम्पोर्टेंस है कि आपने ये वक्त नु एन्वायरमेंट बतावे कि कई रीतनु एन्वायरमेंट तू तो। महीसागर का ऐसा है कि लोग वहाँ पर अभी घूमने आते हैं देखने आते हैं तो ये भी चीज़ जाने के महिसागर जियोलॉजिकली भी कितना रिच है तो उस वजह से हमारा ये एफर्ट है कि वो दस बाय पंद्रह फीट का जो एरिया है उसको एक अच्छे से कॉर्डन किया जाए और उसमें अच्छे से इन्फॉर्मेशन का कुछ भी लगाया जाए और लोग देखें कि इसके पीछे मतलब क्या है मतलब कि ये क्यों फॉर्म हुआ था उस टाइम पे जैसे एनवायरनमेंट मैं आपको बोलूँ तो बहुत शैलो मरीन या तो रिवर का माउथ जो होता है उस टाइप का एनवायरनमेंट होगा कि जिस वजह से वहाँ पे वाटर एक्शन की वजह से ये करंट्स वहाँ पे डेवलप हो गए खरेखर जियोलॉजिकल मार्वल कही सकें आ प्रकार की वस्तु है यनी बाबत में जो टेक्निकल एक्सपर्ट टेक्निकल गाइडेंस लेवाई रीते प्रिजर्व कर करी प्रोटेक्ट कर सकें અહીંયા કલેક્ટર ઓફિસથી એમએસયુ બરોડાનો જીઓલોજી ડિપાર્ટમેન્ટ અને જિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો જો વેસ્ટર્ન ડાયરેક્ટર છે એને અહીંયાથી પત્ર લખવામાં આવ્યો છે કે આ લોકો ટેકનિકલ એક્સપર્ટાઇઝ પૂરી પાડશે જેનાથી એને પ્રિઝર્વ કરી શકાય આ છે વમળો કે જે ગોળ ગોળ જે નિશાન પડી રહ્યું છે તે વમળો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જે કડાણા ડેમ આવ્યો છે તેના કેચમેટ વિસ્તારની અંદર એક મોટો ડુંગર આવેલો છે તેની અંદર આ જીઓલોજીસ્ટને આ પથ્થરો પરથી આ જે વમળોના પથ્થરો છે તે મળી આવ્યા છે કહેવામાં આવે છે કે આ પાસઠ કરોડ વર્ષ જૂના આ પથ્થર હોવાનું તેમને અનુમાન પણ લગાવવામાં આવ્યું છે અને આ પથ્થર છે તે પાણીમાં રેતીના થર જામે છે બાદમાં દબાણના કારણે સમયકાળે આ પથ્થર બનતો હોય તેવું અહીંના જીઓલોજીસ્ટે સર્વેમાં જણાવ્યું છે ત્યારે વહીવટીતંત્રએ પણ જીઓલોજિસ્ટ સાથે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કે જ્યાં વમળોના પથ્થર આવેલા છે ત્યાં આગળ આવ્યા હતા અને રીસર્વેમાં વહીવટીતંત્ર પણ સાથે રહ્યું હતું જિલ્લા કલેક્ટર પણ અહીંયા સાથે હતા અને જિલ્લા કલેક્ટરે આ સંગ્રહ અને આની સાચવણી થાય તે માટે ઉચ્ચ કક્ષાના જીઓલોજિસ્ટ તેમજ વૈજ્ઞાનિકોને પત્ર લખી અને આ પથ્થર વિશે એની તુલના છે તે જણાવી છે અને આને યોગ્ય જાળવણી માટે સૂચના પણ આપી છે મિતેશ ભાટીયા ન્યુઝી ગુજરાતી મહીસાગર સમાચારોમાં